વંથલીના કણસરી ગામે વાડી રસ્તા બાબતે એક દલિત પરિવારના વૃદ્ધ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો તથા સરકારમાં ન્યાય મેળવવા દલિત પરિવારે સીએમ ઓફિસ સામે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જૂનાગઢના વંથલી તાલુકાના કણસરી ગામે આહર શખ્સ દ્વારા દલિત પરિવારની જમીન આજુબાજુમાં આવેલ હોય તેમજ આહર શખ્સ દ્વારા હર વખતે આ ભોગ બનનાર પરિવારની જમીન બને વેચી દે નકર મારી નાખી તેમજ સરકારના રેકોર્ડમાં રસ્તો નથી સત્તા પણ નથી આહર શખ્સ દ્વારા માથાકૂટ કરી મારઝૂટ તેમજ જ્ઞાતિ પ્રત્યે અપશબ્દ બોલી રસ્તો પણ બનાવી દીધો છે ત્યારે દલિત વૃદ્ધ વિનુભાઈ નાથભાઈ પરમાર તેમની વાડીએ પાણી વાપરતા હોય ત્યારે બાજુની વાડીના આહિર લોકો ધસી આવીને વિનુભાઈને ઉપર જીવલેણ ઘાતક હથિયારો વડે હુમલો કરી હાથ પગ પણ ભાંગી નાખ્યા છે. આ વાતની પરિવારને ખબર પડતા વાડીએથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલે રેફર કર્યા છે તેમજ અનેક દલિત સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે આ બનાવમાં ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરીશું. મારી વાડીએ આવેલા આ લોકો બે વર્ષ પહેલાં મારી વાડી આવી અને મને કીધું કે તું તારી જમીન અમને વેચી નાખ ને અમારે તારી જમીન લઈ જવાની છે તું ગમે કહી શકે. એટલે હું એવું મેળવું છે કે મારી પ્રજા તો અમે તો ભેગા લઈએ પણ મારી પ્રજા એ કોઈ પ્લોટ લઈ શકે એમ નથી. એટલે મારે આ જમીન વેચવાની થતી નથી. અમારે આ બે વર્ષ જેમાંથી હતી એ લોકો ધરાયથી કર્યું અમારે સર્વે નંબર 113માં જે છતાંય અમારે કોર્ટ અનેકવાર અનેક કોર્ટમાં અમે રજૂઆત કરી અનેકવાર મામલતદાર ઓફિસે રજૂઆત કરી અનેકવાર પોલીસ ખાતામાં રજૂઆત કરી અરજ બધી તો કેસ કબાળ કર્યા છતાંય આજની તારીખમાં અમારા લોકોએ અમને કોઈ અમે ગરીબ માણસો છે એટલે અમારી કોઈ રાવ ફરિયાદ સાંભળી નથી. આ લોકો ધરાવી બે વર્ષથી અમને બહુ કંદડે છે, બહુ હેરાન કરે છે અને મારે ઘરવાળે રાતે પાણી વાળતા હતા. સવારે 17 તારીખે મારા ઘરવાળા પાણી વાળતા હતા અને 7:30-7 ગાળામાં આવી અને આ લોકો ગાડું કરી આવી અને મારા ઘરવાળાને માર માર્યો ને બે પગ ભાંગી નાખ્યા ને હાથ ભાંગી નાખ્યા ભેસા કરી નાખી. છતાંય કોર્ટે હુકમ દઈ દીધો કે એ તમારો રસ્તો નથી ને આ હાલતા નહીં. હા, તમને દિવસ કોરટ હુકમ આવી ગયો છતાંય તોય ધરારીથી હાલીને મારા ખેતરમાં આવીને માર માર્યો છે. પરસોંદરવા સાથે ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.